સોમનાથ ખાતે ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશના અધ્યક્ષસ્થાને ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મતવિસ્તારના કોંગ્રેસના કાર્યકરોનો સંમેલન યોજવામાં આવ્યું. ફગાભાઈ બારડના સસ્પેન્શનની બાબતે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં આક્રોશ જોવા મળ્યો. ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભાજપ તથા કોંગ્રેસ દ્વારા સંમેલન યોજવાની કામગીરી પૂરજોશમાં શરૂ થઈ ચૂકી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મતવિસ્તારના કોંગી કાર્યકરોનું સંમેલન સોમનાથના સાનિધ્યમાં યોજાયું. જોકે પ્રદેશમાંથી એક પણ નેતાની હાજરી રહેલ ન હતી, તેમજ ખુદ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પણ ગેરહાજરી જોવા મળી. ત્યારે ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનોએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને તાલાડાના ધારાસભ્ય ભગાભાઈ બારડના સસ્પેન્ડ બાબતે આક્રોશ વ્યક્ત કર્યો અને તેનો બદલો તાલાડાની પેટા ચૂંટણીમાં તેમજ લોકસભાની ચૂંટણીમાં લેવાની તૈયારી બતાવી. જોકે કોંગ્રેસમાં સંગઠનનો અભાવ હોય તેવું કોંગ્રેસના આગેવાનોએ સ્વીકાર્યું હતું અને જેથી આજના સંમેલનમાં પાંખી હાજરી જોવા મળી. પક્ષના નેતૃત્વ દ્વારા સમગ્ર ગુજરાતની 182 વિધાનસભા સીટની અંદર 28 તારીખે સત્તાવાર ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે એ પહેલાં કાર્યકર્તાઓને બોલાવીને પક્ષની વિચારધારા અને કોંગ્રેસની સરકારો દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, જે યોજનાઓ દાખલ કરવામાં આવી છે પ્રજાહિત માટેની, એ જન જન સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવાની અને ભાજપમાં ગુજરાતની અંદર છેલ્લા 25 ભાજપની જે સરકાર ચાલે છે એમની નિષ્ફળતાઓ, ગુજરાતનો ખેડૂત હેરાન પરેશાન છે, ગુજરાતનો શિક્ષિત બેરોજગાર યુવાન હેરાન પરેશાન છે, ગુજરાતની મહિલાઓ પણ પરેશાન છે, ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કથળી ગઈ છે, અસંખ્ય મુદ્દાઓ છે, બેરોજગારીનો મુદ્દો છે, આ તમામ મુદ્દાઓમાં સંપૂર્ણપણે રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે અને નરેન્દ્ર મોદી દ્વારા લોકસભાની 2014 ચૂંટણીઓ પહેલાં એમના દ્વારા કરવામાં આવેલા વાયદાઓ જે કરવામાં આવેલા હતા એ વાયદાઓ પણ સંપૂર્ણપણે પૂર્ણ થયા નથી, એ પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. એ નિષ્ફળતાઓ જનજનને ઘર ઘર સુધી પહોંચાડવા માટે સમગ્ર 182 વિધાનસભાની અંદર કાર્યકર્તાઓનું સંમેલન બોલાવવામાં આવ્યું છે અને આજ એના ભાગ તરીકે આજે સોમનાથ વિધાનસભા મતવિસ્તારના પણ કાર્યકર્તાઓની બેઠક આજ બોલાવવામાં આવી છે. આ બેઠકના કારણે કોંગ્રેસના કાર્યક્રમોમાં જોમ જુસ્સો સંપૂર્ણપણે આવ્યો છે અને આવતીકાલથી જ કોંગ્રેસના આ તમામ કાર્યકરો લોકસભાનો ઉમેદવાર પક્ષના નેતૃત્વ દ્વારા જે કોઈ નક્કી કરવામાં આવે એ ઉમેદવાર માટે તન મન ધનથી આવતીકાલથી જ કામે લાગી જવાના છે, કામ સંભાળી લેવાના છે. અને ભાજપ અત્યાર સુધી એમ કહેતું આવ્યું છે કે ભાજપ કેડર બેઝ પાર્ટી છે, ભાજપ ડિસિપ્લિનવાળી પાર્ટી છે. હવે આ ડિસિપ્લિન અને કેડર છે એ સીધું લોકોની સમક્ષ આવી ગયું છે. અત્યાર સુધી ભાજપની એટલે નરેન્દ્ર મોદીની અને અમિત શાહની નો રિપીટની થિયરી હતી, એને બદલે આ વખતે ફરજિયાતપણે એમણે રિપીટ કરવાની જે પરિસ્થિતિ પેદા થઈ છે એ જ બતાવે છે કે વાસ્તવિકતા શું છે. લોકોમાં ચર્ચાઓ થાય છે, આપણા ટીવીની જુદી જુદી ચેનલો દ્વારા નામોની ચર્ચાઓ થાય છે. જ્યાં સુધી નેતૃત્વ સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેરાત ન કરે ત્યાં સુધી હું એમ કહું કે હું ઉમેદવાર છું એવું નથી. મેં ઉમેદવારી કાયદેસર રીતે નોંધાવી નથી. પક્ષ આદેશ આપશે તો ચૂંટણી લડવા માટેની તૈયારી છે. પક્ષ જે કોઈ ઉમેદવારને પસંદ કરે એ ઉમેદવાર માટે સૌ કોંગ્રેસના આગેવાનો સંગઠિત થઈને લડીશું અને કોંગ્રેસના સાંસદને જૂનાગઢથી દિલ્હી મોકલીશું. વિજય જોટવા સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.